હવે આપણે અભ્યાસ કરવાના છીએ ચેન્જ ધ જેન્ડર વિશે. ચેન્જ ધ જેન્ડરમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય, આપણે જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ. હી છે ત્યાં શીનો યુઝ કરી શકીએ, હિમ છે હર, હિઝનું હર થશે, બોયનું ગર્લ થશે, ફાધર જેન્ટલમેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીચે જોતા રહેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું કહેતો જઉં છું તમને. ઓકે, એક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ટ્રેસ ગોડ ગોડેસ, લાયન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈગર ટાઈગરેસ, મિલ્કમેન મોસ્ટ આઈએમપી મિલ્કમેડ થશે. ઓકે, નીચે બ્રાઇડગ્રૂમ આપેલું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી પણ છતાં પણ યાદ રાખવું, જેથી પેપરમાં ટફ પેપર હોય તો આપણને પરેશાની રહે નહીં. ઓકે, નેફ્યુ છે, બધા મોસ્ટ આઈએમપી છે, આને મગજમાં રાખવાનું છે, આમાં કોઈ પ્રકારનો ભૂલ પડે નહીં. ગોડ ગોડેસ છે, બધા મોસ્ટ આઈએમપી થિંગ છે. ઓકે, આને બધી વસ્તુને મગજમાં રાખવાની છે. મિસ્ટર પટેલ ઇઝ કુકિંગ અ ફૂડ. હવે તમારે જેન્ડર કરવાનું છે તો મિસિસ પટેલ કરશો તો મિસિસ પટેલ ઇઝ મેકિંગ અ ફૂડ. ઓકે, દરેકને આ વસ્તુની કાળજી રાખવાની છે, દરેકને આમાં કોઈ ભૂલ ન પડે એ પણ ખાસ કરીને જોવાનું છે, જેથી કરીને આમાં ભૂલ પડે નહીં. અઘરું છે નહીં, અઘરું બનાવવાનો પ્રયાસ કરશે નહીં. ચેન્જ ધ પર્સન. વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વનામોમાં કેટલા ફેરફારો થાય છે એ જોઈએ છીએ. ઓકે, કરતા વિભક્તિમાં આપણે એમિઝાનનો ઉપયોગ ક્યારે કરી શકીએ? મોસ્ટ આઈએમપી છે, આઈ સાથે એમનો ઉપયોગ થાય, ઇટ્સનો ઉપયોગ ઇટ સાથે થાય, આરનો ઉપયોગ છે યુવી ધેય આર સાથે, યુવી ધેય સાથે થાય છે. ખાસ કરીને ધ્યાનનો રિપ્લેસમાં આવે છે હી ઇઝ પ્લેઈંગ અ ગેમ, તો તમને કાઉન્સમાં આપે કે વી લખવાનું છે તો વી આર પ્લેઈંગ અ ગેમ, એની સાથે આર આવશે. આ વસ્તુને ખાસ કરીને કાળજી રાખવાની છે. ધીસ ઇઝ હિઝ પર્સ, ધીસ ઇઝ હર પર્સ. જ્યારે પણ તમારે પર્સન ચેન્જ કરવાનો હોય અથવા તો સર્વનામની વિભક્તિ ચેન્જ કરવાની થશે ત્યારે જોવા મળશે. ઓકે, એક એવું જ આપણે હવે કેવી રીતે પેપરમાં એક્ઝામમાં પૂછાય છે જોવાનો પ્રયાસ કરીએ છીએ. ઓકે, એક વસ્તુ મગજમાં રાખવાની છે કે જ્યારે પણ તમે ટેન્સ ચેન્જીસ કરો, પાસ્ટ ટેન્સ, આપણે દાખલા તરીકે પ્રેઝન્ટ ટેન્સ હોય, એમાં તમારે જો એને ચેન્જીસ કરવાનો હોય પાસ્ટ ટેન્સમાં તો હેઝ હેવ આપેલું હોય તો હેડ કરવાનું થશે. પાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ શોલ્ડર, હી હેઝ જોઈન્ડ ધ એનસીસી ફોર્મ ક્લાસ 8, રોમન અંક આપેલો છે 8, ઓનલી બીકોઝ હી હેઝ અ ગુડ ફિઝિકલ એન્ડ he wants to serve his country in future. Okay, હવે અહીંયા તમારી સમક્ષ આને મારે પાસ્ટમાં ફેરવાનો છે, તો હું પહેલાં લખીશ પાર્થ વોન્ટેડ. વોન્ટ્સનું વોન્ટેડ થશે વિદ્યાર્થી મિત્રો, ઈડીવાળું રૂપ, અનિયમિત ક્રિયાપદો યાદ રાખવા અને બીજા ઈડીવાળું રૂપ લગાડવું, આ એક કહી શકાય. વોન્ટેડ ટુ બીકમ સોલ્જર. હી હેઝ જોઈન્ડ, હેઝની જગ્યા શું થશે, હેડ જોઈન્ડ ધ એનસીસી ફોર્મ ક્લાસ 8, એના પછી હી હેડ અ ગુડ ફિઝિકલ એન્ડ હી વોન્ટ્સ ટુ સર્વ હિઝ કન્ટ્રી ઇન ફ્યુચર. અહીંયા આપણે જવાબ આપેલો છે, જોઈ શકીએ છીએ. મેં હમણાં કીધું એવી રીતે હતું, બટ વોન્ટેડ ટુ બીકમ અ સોલ્જર, હી હેડ જોઈન્ડ ધ એનસીસી ફ્રોમ ક્લાસ 8 ઓનલી બીકોઝ હી હેડ ફિઝિક. એટલે વિદ્યાર્થી મિત્રો, આને ઇઝી બનાવવાનો પ્રયાસ કરવાનો છે, નહીં કે અઘરું બનાવવાનો પ્રયાસ કરવાનો છે. આવી રીતે પેપરમાં આવી રીતે પૂછાશે, પણ પેપરમાં સૂચના નહીં આપેલું તમારે આને 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 પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ઉપર વોન્ટ્સ આપેલું છે, નીચે વોન્ટેડ આપેલું છે, તમને ખબર પડે કે આ છે ભૂતકાળમાં ફેરવાનું છે. બીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, નીચે ધીસ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ આપેલું છે, નીચે આપેલું ધીસ બોય પ્લેસ. જો ભાઈ તમને ખબર હોય, એક વચન હોય ત્યારે એસ કે એસ લાગે સાદા વર્તમાન કાળમાં, બરાબર છે, અને જ્યારે બહુવચન ત્યારે લાગતું નથી. અહીંયા આપણે બોય લખવાનું છે, તો ધીસ બોય પ્લેસ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. હવે એક જ બોય છે, એક જ છોકરો છે, ધ્યેયનું હી થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં ધ્યેય હતા જ એટલે છોકરાઓ થાય. ઓકે, હવે આપણે બોય લખવાનું તો હી થઈ જશે, છોકરીઓ તો શી થઈ જાત. હી યુઝઅલી બ્રેક સમથિંગ ઓર ટીયર તેર ક્લોથ્સ. ધ્યેયની જગ્યાએ પાછું હી થઈ જશે, હીની સાથે શું આવશે, સોરી આઈ એમ બ્રેક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. હી યુઝઅલી બ્રેક્સ, કેમ બ્રેક્સ આવશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ સાદો વર્તમાન કાળ છે, એની સાથે એસ કે એસ લાગે. આ વસ્તુની તમને બધી નોલેજ હશે તો જ આ વ્યવસ્થિત તમે કરી શકશો, બાકી નહીં થાય. બ્રેક્સ સમથિંગ ઓર ટીયર દેર ક્લોઝ. હી હર્ટ્સ વેન દે ફોલ, વેન હી ફેલ ફોલ્સ. હી ક્રાઇસ વેન હી હર્ટ્સ, બટ એઝ હી ગ્રોઝ ઓલ્ડર.
ઓકે, દરેકને વસ્તુ મગજમાં બેસવી જોઈએ, ધ્યેય છે. જો ખાસ કરીને જોવાનું, એક વ્યક્તિ હશે ને વિદ્યાર્થી મિત્રો, તો એની સાથે SKS લાગશે સાદા વટમાર્કા, પણ નહીં હોય તો SKS લાગશે નહીં. કારણ કે સાદા વટમાર્કાનું વારંવાર પૂછવામાં આવેલું કારણ એ જ છે, કારણ કે વિદ્યાર્થીઓ બધા કન્ફ્યુઝ આમ જ થતા હોય છે. ઓકે, આપણે જોઈ શકીએ છીએ આન્સર પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જોઈ શકીએ છીએ આપણે આન્સર આપેલો છે. ઓકે, મિસ્ટર ગુપ્તા ઇઝ પોએટ, હી રાઇટ્સ પોયમ ઇન હિન્દી, હી ઇઝ ઇન એક. ઓકે, હી ઇઝ ઇન એક્સપિરિયન્સ્ડ મેન, હી સ્પેન્ડ મોસ્ટ ઓફ હિઝ લાઈફ સર્વિંગ ધ કન્ટ્રી, હી હેઝ લોટ કોન્ફિડન્સ ઇન હિમસેલ્ફ એઝ વેલ એઝ પીપલ ઓફ હિઝ કન્ટ્રી, હી હેઝ સેડ ધીસ હિમસેલ્ફ. અહીં આન્સર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જોવાનો પ્રયાસ કરવાનો. મિસ્ટરની જગ્યાએ મિસિસ ગુપ્તા મૂકેલું છે. ઓકે, એવી જગ્યાએ માય ફ્રેન્ડ્સ નીચે આપેલું છે. ઓકે, માય બ્રધર ઇઝ એન એન્જિનિયર, હિઝ ફ્રેન્ડ્સ જગ્યાએ હિઝ ફ્રેન્ડ, જો એટલે શું ફેર છે, હિઝ ફ્રેન્ડ છે એ બહુવચન છે અને હિઝ ફ્રેન્ડ છે એ એક વચન છે. ઓકે, તો અહીંયા જો આપેલું છે, આપણે હિઝ ફ્રેન્ડ્સ મૂકવાનું છે. હિઝ ફ્રેન્ડ્સ સમટાઈમ્સ કમ, જો એ કમ જ આવશે. ઓકે, આ બધી વસ્તુની કાળજી રાખવાની, આ બે તમારે ટ્રાય કરવાના છે. બે જોઈ લ્યો એકવાર શાંતિથી, જેથી તમને ખબર પડે. આ બે તમારે કરવાના છે, આ હું આન્સર આપતો નથી, કારણ કે તમારા બે તમારે કમ્પ્લીટ કરવાના, તમને ખબર પડે કેવી રીતે એક્ઝામમાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વસ્તુ આપણે આજે કમ્પ્લીટ કરી. ચેન્જ આના પછીના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરશું. ચેન્જ ટેન્સ, એક્ટિવ પેસિવનું ચર્ચા કરશું, જેથી કરીને આપણને ખ્યાલ પડે કે એક્ઝામમાં આપણે કેમ બધું ક્લિયર કરવાનું છે. પેપરમાં આમ જ પૂછાશે, પણ પેપરમાં તમને એમ નહીં કે ચેન્જ ધ નંબર કરવાનું છે, ચેન્જ ધ જેન્ડર કરવાનું છે, એટલે મહેરબાની કરીને આની કાળજી રાખવાની છે. ભૂલ પડવાની સંભાવના ખરી, પણ જો આને શાર્પ રીતે કરવામાં આવે તો આમાં કોઈ પ્રકારની ભૂલ પડે એમ છે નહીં. આની પહેલાં ચેન્જ જેન્ડરના તમને જે એક્ઝામ્પલ આપ્યા છે, ચેન્જ જેન્ડરના જે આપેલા છે શબ્દો, એ શબ્દોને જોઈ લેવા. ઓકે, જે મોસ્ટ IMP લાગતા હતા ચેન્જ નંબરમાં, એ પણ મેં તમને કીધું હતું, મેન છે વુમેન છે, એને એકવાર ખાસ કરીને જોઈ લેવા, જેથી કરીને કાંઈ ક્વેશ્ચન થાય નહીં. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવેલો હશે. આ પાંચે પાંચ એકવાર છે તમારે તમારી જાતે કરી લેવા. ઓકે, આ પાંચે પાંચ છે હું અહીંયા રાખું, સોરી ચાર છે, અને હું વ્યવસ્થિત તમારી પાસે રાખું છું અહીંયા, કે તમે એકવાર એને ટ્રાય કરો કરવાની કેવી રીતે થશે. ઓકે, આ તમારું હોમવર્ક કહી શકાય, કે જે તમને ખ્યાલમાં આવે કે કેવી રીતે પેપરમાં તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ભૂલો ન પડે એની ખાસ કાળજી રાખવાની છે. ઓકે, આશા રાખું છું દરેકને સમજાણું હશે. આના પછી મળશું આપણે 10th સાથે.